अन्नदाता ने आवकवेरा विभाग ने नोटिस, 1000 खेडूतो पास थी मांगवा माव्यो खुलासो, 1 करोड़ रुपयानो दंड पण फटकारायो। देश में खेडूतों ने आवक वेरा माथी छूट आपवामां आवी छे, जो के भरूच अने नर्मदा जिल्लाना अनेक खेडूतों ने आवक वेरा विभागे नोटिस फटकारी छे। एटलू ज नहीं, अमुक खेडूतों ने तो 80 लाख थी 1 करोड़ रुपयानो दंड पण फटकारी दीधो छे। कोई खेडूतोए तेमनी जमीन वेची छे, कोई खेडूतोनी जमीन संपादित करवामां आवी छे, अन्य कोई खेडूते अन्य आवकना रूपया बैंक में जमा कराव्या छे। बस आवकवेरा विभागे खेडूतोने फटकारी दीधी नोटिस, जेनी सामे खेडूतोमां भारे आक्रोश छे। अनेक खेडूतोने मानसिक त्रासरूप आयकर विभाग द्वारा नोटिस मळी छे अने खेडूतो सतत आ नोटिसथी अति गंभीर छे अने खेडूतो खूब ज मुश्केलीमां छे, कारण के आ नोटिस खेडूतोए कोई पण प्रकारनो आवकवेरो भरवानो नथी। खेडूतोए आवकवेराणी ऑफिस ज अत्यार सुधी नथी जोई अने ए आवकवेराणी ऑफिस द्वारा ज्यारे खेडूतोने आवकवेरो तमे केम नथी भर्यो अथवा तमे रिटर्न आईटी रिटर्न केम नथी भर्यो ए रीतनी नोटिसो काढी अने दुःख साथे तो कहेवू पड़े के खेडूतोने 20 लाखथी लईने 80 लाख 1 करोड़ सुधीनो दंड पण फटकारी दीधो। सरकार ज कंईक समाधानरूपी वलन करे, बाकी ખેડૂતોને તો આવકવેરો હોય જ ના। મારી દ્રષ્ટિએ તો ખોટી પજવણી રૂપે આ લોકો હેરાન કરે છે ખેડૂતોને। હાલ ખેડૂતોને નોટિસ આપવાની આ ઘટના પર આવકવેરા વિભાગના અધિકારીઓ કંઈ પણ કહેવા તૈયાર નથી, પરંતુ આ કોઈ પહેલી વખત નથી જ્યારે આવકવેરા વિભાગે ખેડૂતોને નોટિસ ફટકારી હોય। આ પહેલા પણ અનેક વખત ખેડૂતો પાસેથી આવકવેરા વિભાગે ખુલાસો માંગ્યો છે। અંગ્રેજીમાં મળતી આ નોટિસથી ખેડૂતોને સીએ અને વકીલોના ધક્કા ખાવા પડી રહ્યા છે। 2012-13 ની નોટિસ છે, પહેલી મુખ્ય સમસ્યા અમારી ત્યાંથી શરૂઆત થાય છે કે આ અંગ્રેજીમાં મળે છે। અંગ્રેજીમાં અમને ખબર જ નથી પડતી કે ઇન્કમટેક્સ અમને શું પૂછવા માગે છે, એટલે અમારે ભાગે 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 સીએ પાસે જવું પડે છે, એકાઉન્ટન્ટ્સ પાસે જવું પડે છે અને ત્યાર પછીની આ બધી વાતો શરૂઆત થાય છે। એટલે અમારી નમ્ર અપીલ તો એવી છે કે ભાઈ માતૃભાષાની અંદર જે 80% લોકો છે એને જાણ થાય એ રીતે માતૃભાષાની અંદર નોટિસો હોવી જોઈએ, જેથી અમે પણ એનો તાત્કાલિક રીતે અસર કરી શકીએ। મારે શું છે, બારતેરમાં અમારી પાસે ગાય ભેંસનો ટબેલો હતો, હવે એ ટબેલો એકચ્યુઅલી વેચેલો હતો, કે મારી પાસે 2 ઘોડા હતા, 21 ગાય હતી અને 11 ભેંસ હતી, આ બધું વેચીને પૈસા આવ્યા હતા, આ નોટિસ આવે છે, અમને સમજ નથી પડતી, હવે કોઈને બતાવવા ગઈએ સીએને કે કોઈ વકીલને તે અમને ગમે તેમ ગભરાવે છે, હવે એકચ્યુઅલી ગુજરાતીમાં હોવી જોઈએ, અમને સમજ જ નથી પડતી એના અંદર, હવે અમારે કરવું, હું જવું ક્યાં એ સમજ નથી પડતી। આવકવેરા વિભાગની નોટિસથી ખેડૂતોની પજાવણી થઈ રહી છે, ખેડૂતો માનસિક રીતે હેરાન થઈ રહ્યા છે, ત્યારે આ મામલે રાજ્ય સરકારે મધ્યસ્થી કરી ખેડૂતોને આ આફતથી છુટકારો અપાવવો જોઈએ। અંકિત મોદી, TV9 ભરૂચ। TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે।